જ્યારે પાચન ક્રિયા ધીમી થઈ જાય તો શું ધ્યાન રાખવું? તો પહેલું તો ઉનાળા અને ચોમાસામાં ખોરાક બગડી જવાની શક્યતા રહે. આપણે જેમ ફ્રીજનો યુઝ કરીએ કે બધું અંદર મૂકી દઈએ તો ઠંડકમાં વસ્તુ લાંબો ટાઈમ અને સારી રહે, એમાં આ જે અત્યારે બગડી જતું હોય એટલે દૂધની આઈટમો, માવાવાળી આઈટમો, બટેટાનો માવો કર્યો હોય કે જેની અંદર ધારો કે જેમ સમોસા છે કે કચોરી છે કે આ તમારી દાબેલી ત્યાં બહુ ખૂબ વખણાય, જેમાં માવો ભરે, એ બધી વસ્તુઓમાં ઇન્ફેક્શનના બગડી જવાના ચાન્સીસ ખૂબ રહે. એટલે એવું અત્યારે ટાળવું જોઈએ. બ્રેડની આઈટમો, બહારના ખોરાકો, આપણે અત્યારે બધી હોટલોમાં જમવા જઈએ પછી બે જ પ્રકારની ગ્રેવી હોય, એક ગ્રીન કલરની ને એક રેડ કલરની, જે છ છ આઠ આઠ કલાક સુધી ઉકાળી અને તૈયાર કરી હોય. પછી આપણે જુદી જુદી જાતના ઓર્ડર આપીએ એટલે એમાં પનીર નાખી દીધું કે વેજીટેબલ નાખી દીધા, ગ્રેવી એની એ રહે, એમાં પણ બગાડ થવાની અને ઇન્ફેક્શનના ચાન્સીસ ખૂબ રહે. બધા સારા જ હોય હોટલો વાળાને, બધું સારું જ હાઇજીન એ લોકો મેન્ટેન કરતા હોય, પણ શક્ય બને તો ડાયજેશન સ્લો હોય તો આવી વસ્તુઓ ટાળવી જોઈએ, તાજું જ જમવું જોઈએ. અને આપણા ઘરમાં પણ ઘણી વાર બપોરનું પડ્યું છે, રાત્રે શું બનાવવાનું, એનું એ વસ્તુ બનાવી દીધી, વઘારી દીધી, આ પણ આપણા ત્યાં ભાત વઘારી દીધા, રોટલી વઘારી દીધી, આવું પણ એક ચલણ થઈ ગયું છે. એના કરતા ફ્રેશ જ વસ્તુ બનાવી, થોડી બનાવીને એને ઉપયોગ કરી લેવો જોઈએ તો ડાયજેશનના ઇસ્યુઝ અને તકલીફો થવાની શક્યતાઓ ઓછી થઈ જાય. બીજું, વિશેષ જે લોકો શ્રમ નથી કરતા એટલે શારીરિક શ્રમ વાળો એમનો વ્યવસાય નથી, ઓર એક્સરસાઇઝ સ્પોર્ટ્સમેન નથી, કે જે લોકો જીમ કે એવું કંઈ કરતા હોય એવું નથી કરતા, રૂટીન જીવન જીવે છે, એ લોકોએ આ સીઝનમાં બહુ જ ભારે ખોરાકો એટલે હાઈ પ્રોટીન ખોરાક પણ ઓછા કરવા જોઈએ. જેમ આપણે વિશેષ ફણગાવેલું કઠોળ ખાઈએ કે મોટા કઠોળ છે, છોલે, રાજમા, અને જે નોન વેજીટેરિયન લોકો મીટ ખાતા હોય તો એ જે બેઠાડું જીવન છે એના માટે આ જે શ્રમ કરે છે અથવા એક્સરસાઇઝ કરે છે, સ્પોર્ટ્સમેન છે કે જેને હાર્ડ વર્ક કરવું છે એના માટે નથી, પણ રૂટીન જીવતા માણસોએ આવા ખોરાકો અત્યારે ઓછા લેવા જોઈએ. અને મેં કહ્યું એમ અત્યારે ખોરાક અને પાણીજન્ય રોગો, ટાઇફોઇડ, કોલેરા, જોન્ડિસ, કમળો, આવું બધું પણ થવાની શક્યતાઓ બહુ જ હોય. એટલે પાણી પણ ઉકાળીને પીવું જોઈએ અને ચોખ્ખો ખોરાક લેવો જોઈએ તો આવા બધા રોગોથી આપણે બચી શકીએ. ડાયજેશન સ્લો હોય તો પણ આપણને કંઈ તકલીફ ન